श्याम माधव श्याम केशव माधव श्याम मेरे राम वे घन श्याम भज मन नारायण हरि बोल मेरे राम वे घन श्याम भज मन
बोलिए श्री नारायण भगवान की जय। भगवान नारद कहू छू एटला माटे के नारद ए भगवान नो एक अवतार छे। नारदजी महाराज कहे छे आ स्वरब्रह्म विभूषित एवी आ વીણાને વગાડતા વગાડતા નારાયણનું સ્મરણ કરતા કરતા હું વિશ્વમાં ભ્રમણ કરું છું, હું દેવની સભામાં જાઉં, દાનવની સભામાં જાઉં કે માનવની સભામાં જાઉં, સૌ કોઈ મને વંદન કરે છે, સૌ મને પ્રેમથી આવકારે છે કે નારદજી મહારાજ છે ને નિસ્વાર્થી જીવ છે, બધાના કલ્યાણમાં એમને રસ, કોઈનું હારું થાય ને એમાં રસ, કોઈનું ખરાબ ન કરે। નારદજી મહારાજ કૌતુક થાય એવા કામ એવી લીલાઓ બધી બહુ કરે છે। અત્યારે લોકો નારદજીના નામને થોડું વિચિત્ર રીતે પ્રસ્તુત કરે છે છાપાઓમાં, એમાં ઘણીવાર લોકો વાતોમાં એવું પ્રયોગ કરે, ભાઈ ધ્યાન રાખજો એનું કામ નારદ જેવું છે, એટલે નારદ જેવું કામ કાજો ને તો સારું। નારદજીએ જે જે જગ્યાએ કામ કર્યું ને ઝઘડાએ કરાવ્યા છે એવું નથી, પણ એ ઝઘડા ભગવત પ્રાપ્તિ માટે થઈને કરાવ્યા છે। નારદજી મહારાજે જે જે કૌતુક કર્યા એ બધા કોકના કલ્યાણ કરવા માટે થઈ, પણ નારદજીનું નામ આવી રીતે લોકો કે નારદ ભગવાનનો અવતાર હતા, ભક્તરાજ છે, યોગીરાજ છે। નારદ પંચરાત્ર વગેરે એમના પુસ્તકો વાંચો તમને ખબર પડે ભગવદ અવતાર છે, એટલે નારદજીનું નામ એવી જગ્યાએ કોઈ પ્રયોગ ન કરશો। એવી રીતે ભગવાનનું નામ લેતા લેતા હું ફરું છું, પણ વેદ વ્યાસજી મહારાજ આ બધું ભગવાનની ભક્તિના પ્રતાપે છે। કોઈની પાસે ન જ્ઞાન હોય, ન પુસ્તક હોય, ન પરંપરા હોય, ન સંસ્કૃતિ હોય, ન ઉપાસના હોય, એવું કંઈ પણ ન હોય, પણ એની પાસે એના મુખમાં જો ભગવાનનું નામ હોય ને તો એનું કલ્યાણ થઈ જાય। આ શ્રીમદ ભાગવતની કથા તમને સંભળાવું ને એની પાછળનો હેતુ શું છે ખબર છે? તમને ભગવાનમાં ને ભગવાનના નામમાં પ્રેમ થઈ જાય ને એ જ, એના સિવાય બીજો કાંઈ નહીં। બારે બાર સ્કંદનો સાર આજ જ કહું, અત્યારે જ લ્યો, આ સાત સાત દિવસ સુધી ભજન ગાઈ, કથા સંભળાવું, પ્રથમ સ્કંદને, બીજો સ્કંદને, ત્રીજો સ્કંદને, આ બારે બાર સ્કંદની કથા સંભળાવું, એની પાછળનું એક જ કારણ છે કે ભગવાન કરે ને તમે ઈશ્વરમાં, ઈશ્વરના ખરા પ્રેમી થઈ જાઓ, તમને ભગવાનમાં ભરોસો બેસી જાય અને તમે ભગવાનના ભક્ત બની જાઓ, હાલતા ચાલતા તમે જ્યારે નવરા પડો ત્યારે તમને સંસાર યાદ ના આવે, તમને ભગવાન યાદ આવે, બસ આ એટલો જ આનો હેતુ છે, કથાનો બીજો કોઈ હેતુ નથી, સીધી વાત। જો કથા સાંભળવાથી ભગવત પ્રેમ પ્રગટ ન થતો હોય તો શ્રમ એ વહી કેવલમ, તો પછી ખોટી મહેનત જ છે। એટલે ભાઈ દહીં મથો, દહીંનું મથન કરો અને માખણ ન નીકળે તો એ મહેનત ક્યાં કામની? દહીં મથે માખણ નીકળે તો મહેનત કામની? હે, વેપાર ધંધો કરો ને કમાણી ન થાય તો એ વેપાર ધંધો કયા કામનો? એમ કથા સાંભળો ને ભગવાનમાં પ્રેમ ન જાગે તો એ કથા સાંભળી શું કામ? કથાનું શ્રદ્ધાથી શ્રવણ કરો, ભગવત પ્રેમ પ્રગટ કરવો એ જ કથાનો હેતુ છે। તમને શું લાગે છે, આજે આ જલારામ જયંતિ છે, જલારામ બાપા વીરપુરમાં રોટલા બધાને ખવડાવતા, એ રોટલા ખવડાવવા પાછળનો હેતુ તમને શું લાગે છે? કે હું સમાજમાં ખાવા પીવાનું એ સમયમાં નહોતું, તે બાપા બધાને જમાડતા બધાને પેટ ભરાવતું એવું હતું? નહીં, આ મહાપુરુષનો ભાવ આખો જુદો હતો, રામના નામે રોટલા ખવડાવે એ રોટલો જે ખાય એને રામમાં પ્રેમ થાય, રોટલાના નામે ભગવત પ્રેમી બનાવ્યા છે આ મહાપુરુષ, એટલે એના આવડા ચિત્રો, એટલે એની પૂજા, એટલે એની જયંતિઓ મનાવાય, એની આરતી પૂજા થાય। જેને ભગવાનમાં ભરોસો ન હોય એને ભગવાનમાં ભરોસો અપાવે। અને મને અહીંયાથી બાપાની વાત આજના દિવસે કરવાનું મન એટલા માટે થાય, એક વસ્તુ યાદ રાખજો, જલારામ બાપા લુહાણાના પરિવારથી છે એ વાત સાચી, પણ જલારામ બાપા ખાલી લુવાણાના છે એ વાત ખોટી, અને માત્ર
અને માત્ર હું જલારામ બાપાની વાત નથી કરતો, કોઈ પણ સંતત્વ જે મહાપુરુષમાંથી ભગવત્તા પ્રગટ થઈ ગઈ એ પછી એ જ્ઞાતિ પૂરતો બાધિત ન રહે એ સમગ્ર સંસાર માટે વંદનીય થઈ જાય. આ બાપાને આખું જગત નમે છે. તમારું તો ગૌરવ છે, હે? તમે કદાચ બાપાને યાદ કરીને બે વેત ઊંચા હાલો તો તમને અધિકાર છે કે બાપા અમારી જ્ઞાતિમાં પ્રગટ થયા, એનું અમને ગૌરવ છે. તો એ વાત સાચી છે, મને ગમે. બાકી બાપા તો બધાય ના છે. અમુક વસ્તુ યાદ રાખો, આ મહાપુરુષો છે ને એ કોઈ જ્ઞાતિ પૂરતા બાધિત ન હોય. એક બીજું, આ મહાપુરુષો ભગવાનનું નામ લેવડાવે, જલારામ બાપા રામનું નામ લેવડાવતા, પણ એ કોઈ એક ધર્મ વિશેષના જ અનુયાયી ન હોય, દરેક ધર્મના તત્વો એને લાગુ પડતા હોય. દરેક લોકો એને માને, દરેક લોકો એને પૂજે. આ સાધુ સંતો છે ને એના મન છે ને આપણા મન જેવડા નાનકડા ન હોય. આપણું મન તો આપણા ઘર જેવડું નાનું હોય, બહાર નીકળીએ ને ત્યાં જ ભેદ શરૂ થઈ જાય, ઓલો બીજાનો, આ આપણો, ઓલું તારું, આ મારું. સાધુ સંતો ને તારા મારા ભેદ ન હોય. વસુધૈવ કુટુંબકમ ઉદાર ચેત અયમ નિજમ પરો વેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. શાસ્ત્રોમાં કીધું કે આ મારો ના તારો માને એ તો લઘુચિત્ત વાળાઓની ગણતરી છે, બાકી ઉદાર ચરિત્ર ને તે વસુધા એવ કુટુંબકમ, આખી પૃથ્વી જ એનું કુટુંબ છે. અને બધી જ્ઞાતિને પરચા આ મહાપુરુષે પૂર્યા છે. પૂર્યા છે હું પૂરે છે અત્યારે. અમારા બાપા વર્ષો પહેલા, મારા પપ્પા વર્ષો પહેલા એકવાર વીરપુર દર્શન કરવા ગયા, સત્ય ઘટના. દર્શન કરવા ગયા ને તે દર્શન કરીને પછી પાછા આવ્યા, તે વળતા જેતપુર પહોંચ્યા ને તો ખબર પડી પાકીટમાં કાંઈ પૈસા ન મળે, પૂરું ક્યાંક વયા ગયા કે ખોવાઈ ગયા, શું થયું જે થયું. એટલે ત્યારે અમારો મૂળ નિવાસ બગસરા, ભાયણી બગસરા અમરેલી પાસે રહેવાનું, અને વળતા જેતપુર પહોંચ્યા. હવે એ તો સસ્તાઈનો જમાનો. પછી બાપાના દર્શન કરવા ગયા હતા, દર્શન કરીને આવ્યા તે પ્રાર્થના કોને કરવાની હોય, બાપાને જ કરવાની હોય ને. બાપા હાટું ગયા હતા, બાપાને કહેવાનું, બાપાને પ્રાર્થના કરી, હે જલારામ બાપા તમારા દર્શન કરવા ગયા હતા, ખીચામાં એક પૈસો નથી, ઘરે પૂગવું કેમ. અને એ સમયે તો હજી નાનપણ, અને અમારા બા દાદીમાં છે એનો સ્વભાવ એવો કે તે ધ્યાન રાખવું નહીં, તે પેલું કર્યું નહીં, ડર લાગે. બેઠા બસ સ્ટેન્ડમાં, હવે આમાં કેમ કરવું, કોણ પાસે માગવું, કોને કેવું, ટિકિટ ભાડાના નથી. એ સમયમાં ઓલા બાકસ હોય ને, બાકસ માચીસ, માચીસમાંથી તમે એની અંદરનું ઓલું ખોખું કાઢ નાખો એટલે એ ગોળ ગોળ ઓલું એનું બની જાય, એવું ગોળ એનું ખોખું દળતું દળતું પવનમાં, દળતું દળતું મારા બાપાના પપ્પાના પગમાં આવ્યું. એટલે એનું ધ્યાન ગયું કે આ મને પગમાં શું અડે છે, જોયું એ તો ખોખું અડતું હતું, ખોટું ખોખું ઉપાડ્યું ને તેની અંદર પૈસા હતા. બોલો, અંધશ્રદ્ધા ફેલાવવા માટે તેની વાત નથી, પણ આ હકીકત છે. અને પાછું બીજા કોઈ કીધું હોય તો માનું કે ન માનું, આ તો મારા જ પાપા મને વાત કરે કે બાપાને પ્રાર્થના કરી કંઈક વ્યવસ્થા, અને એની અંદરથી પૈસા ને એ સસ્તાઈના જમાનામાં 50 કે 100 રૂપિયા એમાંથી નીકળ્યા. મારા બાપા કે જય જલારામ બાપા કૃપા કરી, બાપા કે આલે લઈ જા પૈસા, પાછો વીરપુર જઈને ઘરે ભૂગી જાય એટલા આપું તને. હકીકત છે, કીડી ને કણ ને હાથી ને મણ. આજે જલારામ જયંતિ છે એટલે બાપાને યાદ કરવાનું મન થાય. આવા અનેક પરજાઓ છે સાહેબ, તમારામાંથી કોકને ગણાઈને પૂછીએ ને તો કેટલાય પોતાના જીવનની વાત કરે કે બાપાએ પરજા પૂર્યા છે. સાધુને સંતપણા રે વા નથી મફતમાં મળતા, પરિસભામાં જોને કોઈ વેચાતા, કોઈ તેલ કડામાં પડતા, ઘરની નારીને આ દાનમાં દેતા. કોઈ સાધુ આવીને એમ કે તમારી પત્નીને મારી સેવા મોકલી, વિચાર કરો કોણ તું, કોણ છો, તારું નામ હું, ક્યાંથી આવે, કાંઈ પૂછું,
વીરબાઈ માને કીધું જાઓ સેવા કરવા. ભગવાન ને ભાગવું ભાઈરે પડ્યું. હા, લાકડી ને ખડિયો વીરબાઈ માને હાથમાં દઈ ને કે હમણાં નાઈન આવું, એ નાઈન આવું બાને જે દઈ ને ગયા ગયા પાછા આવ્યા જ નહીં. પછી તો બાપા ને ખોટું લાગ્યું કે આમ કઈ હાલે, આ લાકડી અને આ ખડિયાથી તો મારો સમાજ રાજી થાય, મને તો તમારા દર્શનથી લાભ થાય, ભગવાનને દર્શન દેવા માટે પાછો પડી આમ કઈ ભગાતા હશે. અરે ભગવાન, મને તો એમ કે મને ડર લાગશે, આ તો તમે ડરી ગયા. કેમ કે ભગવાનને આવો ભરોસો જ ન હોય ને કે તારી ઘરવાળી દાનમાં દે ને કોઈ વ્યક્તિ કે લ્યો. સાધુને સંતપણા રે એવા નથી મફત માં મળતા, નથી મફત માં એ મળતા, એના એને મૂલ ધર્મનું મૂલ, સાધનાનું મૂલ્ય, ઉપાસના રૂપી મૂલ્ય, ત્યાગ રૂપી મૂલ્ય. મૂલ એટલે કરોડ બે કરોડ રૂપિયા નહીં, નથી મફત માં એ મળતા, એના એને મૂલ ચૂકવવા પડતા. સાધુને સંતપણા રે એવા નથી મફત માં મળતા. એવા બાપાના ચરણમાં આજના દિવસે આપણે વંદન કરીએ. આવા મહાપુરુષો આપણા સૌની જ્ઞાતિઓમાં પ્રગટ થાય અને જગતના કલ્યાણ માટે આવો એક સંદેશો ફેલાવે, આવો એક સંદેશો આપે. નારદજી મહારાજ કહે છે કે અમે ભગવદ ભજન કરતા કરતા આવી રીતે ઉપાસના કરીએ, ભગવદ ભક્તિનું જ આનાથી મહત્વ છે, ભગવત પ્રેમનું જ આનાથી મહત્વ છે. ભગવત પ્રેમનું વર્ણન કરીને કીધું કે તમે એવો ભગવત પ્રેમ ફેલાવવા માટે થઈને એક સુંદર શાસ્ત્રની રચના કરો અને એ શાસ્ત્રની રચના માટે થઈને ચતુશ્લોકી શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો છે. અહમેવા સમેવા ગ્રે નાન્યત્યત સદસત પરમ વશ્ચાદહમ યદેતત ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. ચાર શ્લોક આપ્યા લ્યો. આ ચાર માંથી હવે અનેક બનાવો અને વેદવ્યાસજી મહારાજે એ ચાર શ્લોક માંથી 18,000 શ્લોક બનાવ્યા, 75,00,000 અક્ષર બનાવ્યા, 335 અધ્યાયો છે એના, 33 એના પ્રકરણ છે, 12 એના સ્કંદ છે, એવું શ્રીમદ ભાગવત રચના કરી છે. શ્રીમદ ભાગવતની રચના કરીને એકવાર ઈ શ્રીમદ ભાગવતજીનો વેદવ્યાસજી મહારાજે પાઠ કર્યો, પાઠ કરતા ખબર પડી કે કોઈ વ્યક્તિ જો આદર્શ રીતે નિષ્ઠાપૂર્વક એક નિષ્ઠાથી, ભગવાન નિષ્ઠાથી, શ્રી કૃષ્ણ નિષ્ઠાથી, ઠાકોરજીની નિષ્ઠાથી, ઉપાસનાની નિષ્ઠાથી આ શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરે તો જેને જે જોતું હોય ને એ આમાંથી મળે. શ્રીમદ ભાગવત કલ્પવૃક્ષ સમાન છે. પણ આનો પ્રથમ વક્તા છે એ પરમ વૈરાગ્ય હોવો જોઈએ. શ્રીમદ ભાગવત વૈરાગ્યના આસન ઉપર બિરાજમાન છે. કોઈ લોલુપ વ્યક્તિ ભાગવતનો પ્રથમ વક્તા ન થઈ શકે. એટલે કોઈ આવી ઊંચી સંહિતાની રચના કરી છે ત્યારે એનો પ્રથમ વક્તા, એનો ગ્રહણ કરનારો મારો શિષ્ય પણ કોઈ સદપાત્ર હોવો જોઈએ. વિચાર કરતા કરતા શ્રી સુખદેવજી મહારાજ યાદ આવ્યા છે. હું કામ એને પુત્ર છે એટલે ગામ તો ઘર છોડીને વહી ગયા, અત્યારે કઈ હાજરમાં તો હતા નહીં, વેદવ્યાસજી મહારાજની બાજુમાં તો નથી, ઘર છોડીને વહી ગયા નાનપણમાં જ, જન્મ લઈને. મેં તમને કીધું ને પહેલે દિવસે કથામાં, જન્મ લઈને નીકળી ગયા, હાજરમાં તો હતા નહીં. પણ શું કામ યાદ આવ્યા છે સુખદેવજી મહારાજ? ઘણા બધા શિષ્યો હતા, સુખદેવ શું કામ યાદ આવ્યા છે? પુત્ર છે એટલા માટે કે નહીં, પાત્ર છે ને એટલા માટે. પુત્ર હોય તો એને સંપત્તિ અપાય, પણ જ્ઞાન તો પાત્રને જ અપાય. ઘરનો જ સભ્ય હોય
પણ જો સુપાત્ર ન હોય કુપાત્ર હોય તો કુપાત્ર ને ન અપાય. કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ. હે કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, એ સમજીને રહીએ હવે ચૂપ. હે મરરે આવીને ધનનો એ ઢગલો કરે તો, એ મરને આવીને મોટો ધનનો ઢગલો કરે તો, એ અને ભલે હોય મોટો કોઈ ભૂપ. આ કુપાત્ર ની આગળ એ વસ્તુ ન વાવીએ પાનબાઈ. પાનબાઈ સમજીને રહીએ ન્યા તો કુપાત્ર દેખાય તો માણસ મૂકો દે. મને કઈ ખબર જ પડતી, બાપા હું જ્ઞાની નથી, તમે બીજે સત્સંગ કરો. પાત્રતા જોઈને ગુરુ પીરશે, જ્ઞાનની ચર્ચા. એટલે દીકરો છે એટલે દીકરાને આપી દઉં લાગો હલાવીને, એવું નથી. બ્રહ્મલીન પરમપૂજ્ય ડોંગરેજી મહારાજ શ્રીમદ ભાગવત વિશે કહે છે, જેનામાં 16 આની વૈરાગ્ય છે તે ભાગવતનો સાચો વક્તા છે, જેનામાં 16 આની શરણાગતિ છે ઠાકોરજીના ચરણમાં એ જ શ્રીમદ ભાગવતનો સાચો શ્રોતા છે. જેને ગુરુના ચરણમાં શરણાગતિ છે, જેને ઠાકોરજીના ચરણમાં શરણાગતિ છે, જે વલ્લભના ચરણમાં સમર્પિત થયો છે, જે યમુના મહારાણીજીના ચરણમાં સમર્પિત થયો છે, જે શ્રીનાજી બાબાના ચરણમાં ઠાકોરજીના ચરણમાં સમર્પિત થયો છે, એ શ્રીમદ ભાગવતનો સાચો અધિકારી છે. ભગવાનના ચરણમાં સમર્પિત એવો પોતાનો દીકરો આજ યાદ આવે છે, પણ એને ક્યાં ગોતીએ? પોતાના શિષ્યોને શ્રીમદ ભાગવતજીના થોડાક શ્લોકો શીખવાડ્યા છે, બેટા તમે ભજન કરવા માટે જજો અને લાકડા અને પેલું ઘર કામ કરવા માટે બહાર નીકળો ને ત્યારે તમે આના શ્લોકનો પાઠ કરજો. અને એ શ્લોકને સાંભળીને કોઈ 16 વર્ષનો યુવાન અને આખી આકૃતિ બતાવી પોતાના પુત્રની દેખાય ને એ તમને પૂછે તો એને તમે ઘેરે તેડીને આવજો. અને શિષ્યો શ્રીમદ ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા કરતા, બરહા પીડમ નટવર વપુ કર્ણયોઃ કર્ણિકારમ વિવ્રદવાસ કનક કપિશમ વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણુરધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વભજ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિઃ. આવી રીતે શ્લોકો બોલતા બોલતા જાય છે. આ શ્લોકોને સાંભળ્યા છે. બરહા પીડમ નટવર વપુ છે તો સંસ્કૃતમાં, હાલો એના ગુજરાતી અર્થ સમજીએ. બરહાપીડમ નટવર વપુ, જે નટવર યુવાન વેશમાં છે, જેણે મોરના પીછનું મુગટ ધારણ કર્યો છે, અને કર્ણયોહ કર્ણિકારમ બે કાનમાં જેણે કર્ણના ફૂલ ખોંચ્યા છે. ઠાકોરજી છે ને એ વૃંદાવનમાં ગોકુળમાં જે લીલા કરીને ત્યારે બહુ ઘરેણાઓ પહેર્યા નથી, બાજુબંધ ને કડલા ને ઘરેણા ને એ બધું પછી છે ને મથુરા ને દ્વારકા ગયા ને પછી એ બધા પહેરાવી દીધા. પહેર્યા એમ નથી કેતો, પહેરાવી દીધા ભગવાનને ધારણ કરે. ભગવાન કે મને બધું સરળ ગમે. અરે ઠાકોરજીએ તો જે સહન કર્યું છે એવું તો આપણે ન કરી શકીએ. ભગવાન 11 વર્ષ સુધી ગોકુલમાં લીલા કરે છે, ચરણમાં ભગવાને પાદુકા ધારણ નથી કરી. એટલા માટે તો વ્રજની રજનું મહત્વ છે. લોકો વ્રજની રજમાં રમણ રેતીના રજમાં આળોટતા હોય છે, મનમાં કલ્પના કરે ક્યાંક ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા અહીંયાથી નીકળ્યા હશે અને હું અહીંયા આલોટી જાઉં, ભગવાનના ચરણની એક રજ જો મારા શરીરને સ્પર્શ કરી જાય તો મારો જન્મારો સફળ થઈ. આ ભાવનાથી લોકો ગોકુળની રજની રજને માથે ચડાવે છે. તમે જો અહીં દ્વારકામાં કોઈ રજ માથે નથી ચડાવતું, શું કામ? કેમ કે ત્યાં તો ભગવાન સીધા છે ને, ગાડીએથી ગાદીએ ને ગાદીએથી ગાડીએ, બહાર નીકળે લાલ જાજમ પથરાઈ જતી, સોનાની
પાદુકાઓ ચરણમાં ધારણ કરી છે, ભગવાનના ચરણ ખબર નહીં દ્વારકાની ભૂમિને ક્યારે સ્પર્શ થયા હશે કે નહીં થયા હોય. આ તો ભાઈ રાજાના રાજા હોનાની દ્વારકા ભાઈ, એમાં કઈ વૈભવમાં કઈ ખૂટે નહીં, હે કઈ ઘટે નહીં. સેવકો બધા ભગવાન જે દ્વારે થી નીકળે એ દ્વારમાં ભગવાનની પાદુકા હાજર હોય, એટલી તો પાદુકા હતી. જ્યાં નીકળે ત્યાં, અને જે દ્વારે નીકળે ત્યાં રથ તૈયાર હોય. એમ નહીં કે લે અહીંયા રથ નથી હાલો ઓલે દરવાજે જાય, એમ નહીં. જે દરવાજે નીકળે ત્યાં રથ તૈયાર. આવી તો સાઈવી દ્વારકાધીશ, આપણે શું એનું વર્ણન કરી શકીએ, જે અખિલ બ્રહ્માંડનો નાયક છે, આ જગતનો સર્જક છે, સંપત્તિ અને શ્રીની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીનો જે સ્વામી છે, એની સદલક્ષ્મીની આપણે શું ચર્ચા કરી શકીએ. શ્રેત ઇન્દિરા શશ્વદત્ર, લક્ષ્મી સ્વયં તેની સેવા કરે, એટલે ન્યા ચરણનો સ્પર્શ નથી, એટલે ન્યા રજ કોઈ નથી. પણ વ્રજમાં જાય ને તો માણસ વ્રજની રજને ડબલીમ ભરીને ઘરે લઈ આવે, સવારના ઉઠીને પેલા વ્રજની રજ મુખમાં પધરાવે. વ્રજની માટી, જે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા, જે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા, એ માટીની મમતા રે, હે માટીની હે મમતા રે, કૃષ્ણ કૃષ્ણ કરતા ઉધવ, પ્રાણ અમારા એ જાય રે, હે કૃષ્ણ કૃષ્ણ કરતા ઉધવ, પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય ઉધવ, જીવ ભલે વયો જાય રે. આ કોણ ગાય છે ખબર છે? આ શબ્દ કોના મોઢામાં છે ખબર? નંદ બાબાના ને યશોદાના મોઢાના શબ્દો છે. આ ભગવાને કીધું ઉદ્ધવને, ઉદ્ધવ જા વ્રજમાં અને મારા મા બાપને તું અહીંયા તેડી આવ દ્વારકા, કેમ કે હું અહીંયા રાજમહેલમાં મોજ કરું અને મારા મા બાપ ત્યાં ગાયોની સેવા કરે છે, પણ એને આ દોમદોમ સાહેબી એને મળે નહીં, તું અહીંયા લઈ આવ કે અહીંયા. અને વસુદેવને દેવકીએ કીધું હા હા ચોક્કસ, એને અહીંયા જ લઈ આવો, હવે આપણે અહીંયા જ જિંદગી. ઉદ્ધવજી બોલાવા જાય છે, હાલો નંદ બાબાને યશોદા કે ક્યાં, એ કે કૃષ્ણ બોલાવે છે, કે તમારો કૃષ્ણ ન્યા હશે, અમારો કૃષ્ણ તો અહીંયા છે. તમારો કૃષ્ણ છે મથુરા ગોકુળથી મથુરા છોડીને ગયો છે, અમારો કૃષ્ણ તો ગોકુળ છોડીને ક્યાંય ગયો, અને કદાચ ગયો હોય તો ભલે હોય, એના ચરણની રજ અહીં પડી છે ને અમે એમાં આળોટીને જીવન પૂરું કરીશું, બાકી અમે વ્રજને નહીં છોડીએ. આજની તારીખે ઘણા એવા વ્રજમાં ભક્તો છે, એ વ્રજનો ક્યારેય ત્યાગ જ કરતા નથી, વ્રજભૂમિને છોડીને જતા નથી. ઘણા લોકો તો એવા છે જે ગિરિરાજજીને મૂકીને નથી જતા, ઘણા ભક્તો એવા છે જે બરસાનાને મૂકીને નથી જતા, ઘણા લોકો નંદગાંવને મૂકીને નથી જતા, એવી એની ટેક છે, જાય નહીં, એનાથી બહાર ન જાય આખી જિંદગી. આજે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા, અમને એ માટીની મમતા રે, હે માટીની હે મમતા રે, કૃષ્ણ કૃષ્ણ કરતા ઉધવ. તો આવો આ મહત્વ, સુંદર મજાનો શ્લોક. બરહાપીડમ નટવર વપુ અને કર્ણયોહ કર્ણિકારમ, કાનમાં કરેણના પુષ્પ ધારણ કર્યા છે. બિભ્રદવાસ કનક કપિશમ, પીળા સુવર્ણ સમાન પીતાંબર અને ઉત્તરીય જેણે ધારણ કર્યું છે. કનક કપિશમ અને વૈજયંતીમ ચ માલામ, ગોઠણ સુધી પહોંચે એવી લાંબી વૈજયંતી માળા ભગવાનને ધારણ કરી છે. વૈજયંતીમ ચ માલામ, હાથમાં વેણું ધારણ કરી છે અને વેણુંના છિદ્રોને રંધ્રાન વેણો હું અધર સુધયા પૂરયન, પોતાની અધર સુધાથી પોતાના મુખના પવનથી પ્રપૂરિત કરતા કરતા દિવ્ય સ્વરોને પ્રગટ કરતા, કે જે સ્વરને સાંભળીને સરસ્વતી
સ્વયં મોહિત થઈ જાય એવા સ્વરને પ્રગટ કરતા કરતા ભગવાન સ્વયં રંધ્રાન વેણો હું અધર સુધયા પૂરયન ગોપ વૃંદૈહી વૃંદારણ્યમ સ્વપદ રમણમ, એવા વૃંદાવનના અરણ્યને પોતાના ચરણ દ્વારા રમણીય બનાવીને પ્રાવિષદ ગીત કીર્તિ, પોતે ગોવાળિયાઓ દ્વારા જેની કીર્તિ ગવાઈ રહી છે એવા ભગવાન વૃંદાવનમાં પ્રવેશ કરે, આવો સુંદર અર્થ થાય છે. શ્રી સુખદેવજી મહારાજ એ શ્લોકને સાંભળતા સાંભળતા ભગવાનના ધ્યાનમાં તલ્લીન થઈ ગયા. ત્યાં બીજો શ્લોક સંભળાણો, હો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાયદભ્યસાધ્વી લેભે ગતિમ ધાત્યુચિતાં તતોન્યમ કંવા દયાલુમ શરણમ વ્રજેમ. સુંદર મજાનો શ્લોક. અહો બકીયમ, બકી બકની બેન, બકાસુરની બેન બકી પૂતના. હો બકીયમ, પોતાના થન ઉપર ઝેર લગાડીને ભગવાનને મારવાની ભાવનાથી આવી છે અને થનનું ઝેર ભગવાનને પાયું. જે ભગવાનને ઝેરનો ભોગ લગાડે એની તો અનંત અનંત વર્ષ માટે નરકમાં ગતિ થવી જોઈએ, પણ એને તો લેભે ગતિમ ધાત્રુચિતામ, છતાં પણ એ ધાત્રી કહેતા માતાને મળે એવી ગતિ શ્રી કૃષ્ણની કૃપાથી એને પ્રાપ્ત થઈ. આનાથી મોટો દયાળુ ક્યાં ગોતવા જાવ. જે સેવા કરવા આવે એને તો સદગતિ આપે, સેવા કરે એને તો સદગતિ આપે, પણ જે મારવા આવે અને ઝેર પીવડાવે એને સદગતિ આપે. આવો દિલનો ઉદાર બીજો દેવ કોણ ગોતવું. કૃષ્ણ સમો નહીં દેવતા. સુંદર શ્લોકો સાંભળીને સુખદેવજી મહારાજ આકર્ષિત થયા છે, ત્યાં આવ્યા છે. વેદવ્યાસ નારાયણના શિષ્યોને પૂછે છે, આ તમે કયા પુરાણના શ્લોકો ગાઓ છો, મેં તો કોઈ સાંભળ્યા નથી, છે બહુ સુંદર મીઠા, કે આ ભાગવત સંહિતાના છે. ભાગવત સંહિતા એવું તમે ક્યારેય નામ સાંભળ્યું નથી, તમે ક્યાંથી સાંભળ્યું હોય, અમારા ગુરુજીએ હમણાં જ બનાવી છે, હમણાં જ એની રચના કરી છે. કે શું નામ છે, ભાગવત, નામ સાંભળ્યું નથી કે હમણાં જ બનાવી છે. તમે ક્યાંથી સાંભળ્યું હોય, આ તો લેટેસ્ટ છે, કે ભલે લેટેસ્ટ હોય પણ બેસ્ટ છે, આમાં જ સાચો રેસ્ટ છે, આના સિવાયનું બાકી બધું વેસ્ટ છે. તો કે આ સંહિતા અમારે જોતી હોય તો, કે તો અમારા ગુરુ પાસે આવવું પડે, કે તમારા ગુરુ કોણ, તો કે વેદવ્યાસજી. અને ઉછળી પડ્યા આનંદથી, કે તમારા ગુરુ ઈ મારા પિતા છે, હું એનું ઘર છોડીને વર્ષોથી આવ્યો છું. તો પછી બાપનો વારસો છોકરાને જ મળે ને. કે તમારું નામ સુખદેવજી છે, તો કે હા, તો તમારા હાટુથી તો આ બધી મહેનત કરી છે, અમને આ શ્લોકો આપના માટે શીખવાડ્યા છે, આવો ઘરે પધારો અમારા આશ્રમમાં. અને સુખદેવજી મહારાજ સાંજ સમયે આવી રીતે ગોધુલી વેલા થવા આવી છે, અને ભગવાનની પ્રેરણાથી સુખદેવજી મહારાજ પોતાના પિતાના આશ્રમમાં પ્રવેશ કરે છે. વેદવ્યાસજી મહારાજની ઉંમર થઈ ગઈ છે, આંખ ઉપર આમ નેજવા માંડી માંડી, અને દૂરથી સૂર્યના આછા આછા કિરણોમાં રજ ઉડે છે. રજની અંદર ઉડતી ઉડતી એ રજમાં ગાયો પ્રવેશ કરે છે, ગાય પછી વાછરડા આવે છે, અને એમ કરતા કરતા શિષ્યો અને શિષ્યની પાછળ પોતાના પુત્રને આજે એક અજાણ્યા પાત્રને આવતા જોવે છે, બાજુમાં આવે છે. અને ના વેદવ્યાસજી મહારાજની બંને આંખો ખુલી જાય છે. પુત્ર સુખદેવ, સુખદેવજી મહારાજ પોતાના પિતાના ચરણોમાં વંદન કરે છે, અને વેદવ્યાસજી મહારાજ ને કહે છે, પિતાજી પિતાજી, હવે તમે આ ભાગવતી સંહિતાનું મને પાન કરાવો, તમે મને આપો, કે બેટા તારા માટે જ રાખીશ, તારું જ્ઞાન તો પરિપૂર્ણ છે, આ ભાગવતી સંહિતા ભોજનથી તૃપ્ત થયેલા વ્યક્તિને જેમ પાનનું બીડું ખવડાવો અને જેવો આનંદ આવે, એમ તારા જ્ઞાનથી પરિપૂર્ણ જીવનમાં આ શ્રીમદ ભાગવત એ જ્ઞાનરૂપી અથવા ભગવત ભક્તિરૂપી બીડાનું કામકાજ કરશે.
સસંહિતાં ભાગવતીં કૃત્વા નુક્રમ્ય ચાત્મજં શુકમધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિઃ. પોતાની જ્ઞાનાત્મક અવસ્થાને છોડી અને શ્રી સુખદેવજી મહારાજ ભક્તિ પ્રધાન એવા શ્રીમદ ભાગવત ગ્રંથનો અભ્યાસ કરવા લાગે છે. શૌનકજીને અહીંયા પ્રશ્ન થાય છે, સવૈ નિવૃત્તિ નિરતઃ સર્વત્રાપેક્ષકો મુનિઃ કશ્યવા બૃહતિ મેતામ આત્મારામ સમભ્યસત. જે આત્મારામ છે, પોતાના આત્મામાં સંતુષ્ટિ માનવા વાળો છે, જે જ્ઞાની છે, એ કોઈ દી આવી કથા ભાગવત કથામાં કે ભગવત પ્રેમની કથામાં કેવી રીતે બંધાઈ જાય છે? શ્રી સુતજી મહારાજ કહે છે, ભગવાનની ભક્તિની કથા એવી મીઠી છે, એવી મીઠી છે કે હારા હારા જ્ઞાનીને પણ ભગત બનાવી દે છે. એટલે ગમે એવડો મોટો જ્ઞાની હોય, એકવાર જો વ્રજમાં આવી જાય ને તો ભગત થઈ જાય. જ્ઞાનના બધાય પોથાને પોથીને પોટલાને વાળી દે ગાંઠ અને મૂકી દે ઉપર ને હાથમાં લઈ લે માળા. શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવાનના નામનું સ્મરણ શરૂ કરી દે. વ્રજની રજનું એ મહત્વ છે, ભગવત ભક્તિનું ભગવત પ્રેમની એ મહિમા છે. સારા સારા જ્ઞાનીઓ ત્યાં આવીને ભગવત પ્રેમમાં અને ઉમે. તુલસીદાસજી મહારાજ કહે છે, ભક્તિ હિ જ્ઞાન હિ નહીં કછુ ભેદા ઉભય હરહિ ભવ સંભવ ખેદા. ડોંગરેજી મહારાજ કહે છે, જ્ઞાનની અંતિમ અવસ્થા ભક્તિ છે અને ભક્તિની અંતિમ અવસ્થા જ્ઞાન છે. એટલે જ્ઞાનમાં ભક્તિમાં કઈ ભેદ નથી. જ્ઞાની હોય ને એ જ્યારે પાકે ને તો ભગત થઈ જાય, અને ભગત હોય ને પાકે ને તો જ્ઞાની થઈ જાય. ભક્તિ હિ જ્ઞાન હિ નહીં કછુ ભેદા ઉભય હરહિ ભવ સંશય ખેદા. એટલે એવી આ કથા છે ભાઈ, તમને શું કહું. આત્મારામાશ્ચ મુનિયો નિર્ગ્રંથા પિરુક્રમે કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ કેમ ઇઠમ ભૂત ગુણો હરિહી. આ મારો વાલો કૃષ્ણ કનૈયો એવો છે, હારા હારા જ્ઞાનીઓને જ્ઞાનની ને વેદ વેદાંતની ને ધ્યાનની ને તત્વની ને નિર્ગુણની ને બધી વાતો ભૂલાવીને સગુણ પરમાત્મામાં પ્રેમ કરાવી દે છે. એવી આ કથા છે અને એવી આ સુંદર સંહિતાને સુખદેવજી મહારાજ ભણે છે. આ શ્રીમદ ભાગવતને આંબાના રૂપની કલ્પના કરી છે. શ્રીમદ ભાગવતનો આંબો, આ બેનો એ આંબાને બહુ ગાય. ગાવો છે ને કે નથી ગાવો? કઈક જવાબ આપો. એ મને ખબર હોય તમારે ગાવા જોઈએ. અમે કચ્છમાં એક જગ્યાએ કથા કરવા ગયા ને તો ત્યાં એ લોકો કે શાસ્ત્રીજી હાંજ પડે ને એક વાર તમારે આંબો ગાઈ લેવો. ગુલ્લે કે દરરોજ એક વાર આંબો ગાવો. અને આંબો એ એવો વાલો કે ત્યાં જે જગ્યાએ અમારે મેદાનમાં કથા ચાલુ હતી ને એની બાજુમાં એક મકાનમાં કામકાજ ચાલુ હતું, ત્યાં ઓલા લોકો બધા વર્કરો મજૂરો કામ કરતા હોય ને હાંજે પડે ને આંબો જેવો શરૂ થાય ને એટલે કામ મૂકીને પેલા આંબો સાંભળવા આવે. એવો આંબો વાલો કચ્છમાં અંજાર પાસે ભીમાસર ગામ છે, ભીમાસરમાં કથા હતી 2003-2004 ની વાત છે, આજથી 13-14 વર્ષ પહેલા. એવો પ્રેમ. આવો થોડા એવા આંબાના આપણે આ કડીઓનું ગાન કરીએ, બહુ સુંદર છે. આંબો અખંડ ભુવન આંબો.
Slow.